ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને અસર કરનારા સમાચાર હવે સેલ્ફી પર મુકાયો પ્રતિબંધ, નહીતર થશે 25,000 રૂપિયાનો દંડ। સરકારે લીધો તાત્કાલિક મોટો નિર્ણય, આતંકવાદી હુમલાનું જોખમ અને કલમ 144 લાગુ। જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો। વધુ એક રાજ્યમાં માસ્ક ફરજિયાત। देशना घणा राज्यों में कोरोना केस वधवा लाग्या छे, तेने जोता ओडिशा सरकारे मोटो निर्णय लीधो छे। सरकारे राज्यना तमाम आरोग्य केन्द्रों और होस्पिटलों में मास्क पहेरवानुं फरजियात बनाव्युं छे। आदेश फरज परना तमाम आरोग्य कर्मचारीने लागू पड़शे। ओडिशा में सक्रिय कोरोना दर्दीओनी संख्या 3086 छे। आजे देश में 6000 थी वधु कोरोना दर्दी मळी आव्या छे। ત્યારબાદ 1 મેના રોજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલાની થવાની આશંકા વ્યક્ત કરાઈ છે। શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકવાદી હુમલો થઈ શકે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવાજી પાર્કની એર સ્પેસનો ઉપયોગ હુમલા દ્વારા થઈ શકે છે। જોખમને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરાઈ છે। આ સાથે દાદર, શિવાજી પાર્ક, માહિમ અને વરલી પોલીસ સ્ટેશનની હદને નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કરાઈ છે। તમારા ખિસ્સાને અસર કરનારા સમાચાર। હાલ વેકેશન ચાલી રહ્યું છે તો લોકોને સેલ્ફીનું પણ બરાબર ઘેલું હોય છે। દરેક વ્યક્તિ દરેક ક્ષણને કેમેરામાં કેદ કરવા માંગે છે, પરંતુ આજે દુનિયાની તે સુંદર જગ્યા જે જણાવી દઈએ કે જ્યાં સેલ્ફી લેવી ભારે પડી શકે છે અને નહીં તો આકરો દંડ ભરવો પડી શકે છે। અહીં સુંદર નજારાને કેમેરામાં કેદ કરવાની સખત મનાઈ છે। જેમાં મળતી માહિતી મુજબ ઇટાલિયન રિવેરા પર આવેલું આ શહેર હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે, જેના કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોર્ટોફિનોમાં રહેવા અને રંગીન પ્રકૃતિનો આનંદ માણવા આવે છે। રજાના દિવસોમાં સ્થિતિ એવી હોય છે મિત્રો કે લોકોને રહેવા માટે હોટલ પણ મળતી નથી। આ સ્થળ સિઝન દરમિયાન પ્રવાસી તો ખીચોખીચ ભરેલું હોય છે। આ સ્થિતિમાં અહીં રહેતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે। અહીં સેલ્ફી લેવા પર મુકાયો પ્રતિબંધ, તો જાણી લો મિત્રો કારણ। પોર્ટોફિનો શહેરમાં આવેલા પ્રવાસીઓ રસ્તા પર રોકાઈને સેલ્ફી લેવાનું શરૂ કરે છે, જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે। લોકો રસ્તા પર સેલ્ફી લેતા હોય ટ્રાફિક જામ થઈ જાય છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને અહીં સવારે 10:30 લઈને સાંજના 6 વાગ્યા સુધી સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો છે। તો મિત્રો જાણી લો નિયમ, નહીં તો થશે આકરો દંડ। જો તમે અહીં રોકાઈને નિયમોનું ઉલ્લંઘન કરીને સેલ્ફી લો છો તો તમારે 275 યુરો એટલે કે 24,770 રૂપિયાનો દંડ ભરવો પડશે। પોર્ટોફિનોના મેયરે કહ્યું છે કે તાજેતરમાં અહીં અરાજકતા વધી છે, માટે માત્ર પ્રવાસીઓ જ જવાબદાર છે। માત્ર ઇટાલીના રિવેરા શહેરમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાંનો સેલ્ફી લેવા પર પ્રતિબંધ એમાંનો એક નિયમ છે।